बात सौथी पहला राजकोटनी। राजकोट जिला में आठ दिवस में 800% केस वध्या छे। राजकोट जिला शहर में पॉजिटिविटी रेट अनेक गणो वधी चुक्यो छे। राजकोट सिटी में 166, ग्राम्य में 91 व्यक्तिओ संक्रमित थया छे। कोरोनाना वधता केसो वच्चे प्रभारी मंत्री जीतू वाघाणी राजकोट पहोंच्या छे। राजकोट जिलाना प्रभारी मंत्री जीतू वाघाणी राजकोट में है। राजकोट सिविल होस्पिटल की मुलाकात लेशे। सिविल होस्पिटल अधिकारी साथे बैठक पण करवामां आवशे। जीतू वाघाणी सिविल होस्पिटल खाते व्यवस्था की समीक्षा पण करशे। गौतम भेड़ा जोड़ाई चुक्या छे विगतो साथे राजकोट थी। गौतम, आठ दिवस में 800% जे रीते केस वध्या छे, खूब ज चिंताजनक बाबत अने चिंताजनक परिस्थिति में हवे राजकोट मुकाई रह्यु होय तेवुं लागी रह्युं छे। तंत्र द्वारा शुं तैयारीओ करवामां आवी रही छे ते तो जाणवा मांगीशुं ज। साथे ज आज जीतू वाघाणी सिविल होस्पिटल पहोंचवाना छे, व्यवस्थानी समीक्षा करवाने लईने तेने लईने शुं जाणकारी मळी रही छे? जी चोक्कस, जी रीतना कोरोना संक्रमण सतत वधी रह्युं छे। केसनी जो वात करवामां आवे तो आठ दिवस पहेला जे केस आवी रह्या हता ते एक ज आंकड़ामां आवता हता, 1-9 केस आवता हता। परंतु अत्यारे जो छेल्ला 24 कलाकनी वात करवामां आवे तो राजकोट शहेरमां 166, ज्यारे जिल्लामां एटले के ग्राम्य विस्तारमां 91 पॉजिटिव केस नोंधाया छे। एटले के जे पॉजिटिविटी रेट छे ते सतत वधी रह्यो छे, जे खूब चिंतानो विषय छे। राजकोट शहेर अने जिल्लानी अंदर जे रीतना संक्रमणमां वधारो थई रह्यो छे ते पण एक चिंतानुं कारण छे। ત્રીજી લહેરને લઈને આ એક શક્યતાઓ દેખાઈ રહી છે, તો બીજી તરફ તંત્ર દ્વારા પણ ત્રીજી લહેરને લઈને આગવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે જે પ્રભારી મંત્રી છે જીતુ વાઘાણી રાજકોટ પહોંચ્યા છે, તેઓ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે। ત્યારબાદ જિલ્લા કલેક્ટર, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના તમામ અધિકારીઓ સાથે એક બેઠક કરવાના છે। સિવિલ હોસ્પિટલની સમીક્ષા પણ કરવામાં આવે છે, તેમના દ્વારા કરવામાં આવશે। કેટલી બેડની વ્યવસ્થા છે, કોરોનાના કેસ વધે અથવા તો વધુ દર્દીઓને હોસ્પિટલાઇઝ કરવાના થાય તો તેના માટે શું પરિસ્થિતિ છે, કઈ પ્રકારની ઓક્સિજન હોય, વેન્ટિલેટર હોય, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તેને લઈને સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવશે। જી બિલકુલ ગૌતમ, જે રીતે સતત સંક્રમણ વધી રહ્યું છે અને પરિસ્થિતિ બેકાબુ બનતી જઈ રહી છે, ખાસ કરીને એક ચોક્કસ ગાઈડલાઈન તો બનાવી દેવામાં આવી છે, પરંતુ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટેની કેવી તૈયારીઓ જોવા મળી રહી છે અને રાજકોટની જનતાનો ગાઈડલાઈનનું પાલન કરવાને લઈને પ્રતિસાદ કેવો છે? જી ચોક્કસ, અમુક છૂટા છવાયા કેસને બાદ કરતા રાજકોટ શહેરમાં ચોક્કસ હવે ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે છેલ્લા થોડા દિવસની અંદર, કારણ કે જે રીતના કેસની અંદર વધારો થઈ રહ્યો છે, લોકોમાં પણ એક ભય છે, ડર છે, અને એના લીધે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે હવે ફરી એક વખત જે બીજી લહેર બાદ જે પરિસ્થિતિ જોવા મળી હતી કે મોટી સંખ્યામાં લોકો હવે માસ્ક પણ પહેરી રહ્યા છે, સ્વયંભૂ પોતે જાગૃત થતા હોય, કેમ કે જે રીતના કેસમાં વધારો થઈ રહ્યો છે લોકોમાં પણ ડર છે ફરી એક વખત બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય, એને લઈને અમુક છૂટાછવાયા કેસને બાદ કરતા પરિસ્થિતિમાં લોકો પણ હવે સમજી રહ્યા છે। જી ધન્યવાદ ગૌતમ તમામ જાણકારી માટે। તો રાજકોટમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, તેવામાં જીતુ વાઘાણી રાજકોટની મુલાકાતે છે, સિવિલ હોસ્પિટલ તેઓ જશે અને પરિસ્થિતિની સમીક્ષા તેમના દ્વારા કરાશે।